फाइनली यूट्यूब में पण टिकटॉक जेवो अपडेट आवी गयो छे, जेनुं नाम छे यूट्यूब शॉर्ट्स। एटले के मित्रों, जे रीते आपणे टिकटॉक में विडियो अपलोड करता था अने विडियो जोता था, तेज रीते हवे तमे यूट्यूब नी अंदर विडियो ने जोई शकशो अने यूट्यूब में शॉर्ट विडियो ने अपलोड पण करी शकशो। पण मित्रों, हजी आ जे शॉर्ट्स नुं ऑप्शन छे ते घणा लोकोने मळ्युं छे अने घणा लोकोने नथी मळ्युं। पण मित्रों, जो तमने शॉर्ट्स नुं ऑप्शन नथी मळ्युं तो पण तमे यूट्यूब शॉर्ट्स में विडियो ने अपलोड करी शको छो। तो मित्रों, आजना विडियो नी अंदर हुं तमने कम्प्लीट सेटिंग बताव कई रीते तमे यूट्यूब शॉर्ट्स में विडियो ने अपलोड करी शको छो। नमस्कार मित्रों, हूँ छू मुकेश पोरिया अने तमे जोई रह्या छो टीजीबी गुजराती। સૌથી પહેલા તમારે પ્લે સ્ટોરમાં જઈને યુટ્યુબ એપ્લિકેશનને અપડેટ કરી લેવાની છે। ત્યાર પછી તમે યુટ્યુબ એપ્લિકેશનને ઓપન કરશો એટલે નીચે તમને ઓપ્શન મળે છે પ્લસનું, તેની ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને એક ઓપ્શન મળી જશે ક્રિએટ અ શોર્ટ। પણ મિત્રો, જો તમને આ ઓપ્શન ન મળે તો પણ તમે યુટ્યુબના શોર્ટ્સ વિડીયોની અંદર વિડીયોને અપલોડ કરી શકો છો। તો એની ઉપર મિત્રો આપણે થોડી વાર પછી વાત કરશું। તો મિત્રો, અત્યારે આપણે આની વાત કરી લઈએ। આપણે આ ક્રિએટ શોર્ટ્સ ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા ઘણા બધા ઓપ્શન આવી જશે અને મિત્રો વચ્ચેનું ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરીને ડાયરેક્ટ તમે તમારા મોબાઈલ કેમેરાથી શૂટિંગ કરી શકો છો। એની બાજુના ઓપ્શન ઉપર ક્લિક કરીને તમે ફ્રન્ટ કેમેરો અથવા તો રિયર કેમેરો સિલેક્ટ કરી શકો છો। અને ત્યાર પછી ઓપ્શન આપેલું છે ગેલેરીનું, તેની ઉપર ક્લિક કરીને તમે તમારા મોબાઈલની ગેલેરીમાંથી કોઈ પણ એક ફોટાને સિલેક્ટ વિડીયોને સિલેક્ટ કરી શકો છો। ત્યાર પછી તમને ઉપર ઓપ્શન મળે છે સ્પીડનું, તેની ઉપર તમે ક્લિક કરશો એટલે કોઈ પણ વિડીયોની સ્પીડ ઓછી વધારે તમે કરી શકો છો। એની નીચે ઓપ્શન મળે છે ટાઈમરનું, તેની ઉપર ક્લિક કરીને તમે ટાઈમ સેટ કરી શકો છો 10 સેકન્ડ, 15 સેકન્ડ અથવા તો 20 સેકન્ડ। ત્યાર પછી તમને વચ્ચે ઓપ્શન મળે છે એડ મ્યુઝિકનું અને આની અંદર તમને ઘણા બધા મ્યુઝિક મળી જશે, તેમાંથી મિત્રો તમે કોઈ પણ મ્યુઝિકનો યુઝ કરશો તો તમને યુટ્યુબ તરફથી કોઈ પણ કોપીરાઇટ ક્લેમ કે કોપીરાઇટ સ્ટ્રાઇક નહીં આવે। પણ મિત્રો, તમે બહારથી કોઈ પણ વિડીયોની અંદર મ્યુઝિકને એડ કરશો તો તમને યુટ્યુબ તરફથી કોપીરાઇટ ક્લેમ અથવા તો કોપીરાઇટ સ્ટ્રાઇક આવી શકે છે। તો મિત્રો, બને ત્યાં સુધી તમારે એડ મ્યુઝિકમાં જે મ્યુઝિક છે તેનો જ ઉપયોગ કરવાનો છે। અને મિત્રો, જો તમને યુટ્યુબ શોર્ટ્સનું ઓપ્શન એટલે કે ક્રિએટર શોર્ટ્સનું ઓપ્શન નથી મળ્યું તો મિત્રો તમારે શું કરવાનું છે, તમારા મોબાઈલના કેમેરાથી તમારે એક વિડીયોનું શૂટિંગ કરવાનું છે અને વિડીયોની લંબાઈ તમારે 1 મિનિટથી અંદર રાખવાની છે। ત્યાર પછી મિત્રો, તમારે યુટ્યુબ એપ્લિકેશનને ઓપન કરવાની છે અને પ્લસનું જે ઓપ્શન છે તેની ઉપર તમે ક્લિક કરશો એટલે તમને ઓપ્શન મળશે અપલોડ વિડીયોનું, તેની ઉપર ક્લિક કરીને તમારે તે વિડીયો અપલોડ કરવાનો છે અને વિડીયોના ટાઇટલમાં તમારે હેશટેગ લખીને શોર્ટ્સ લખવાનું છે, તે જ રીતે તમારે ડિસ્ક્રિપ્શનની અંદર હેશટેગ લખીને શોર્ટ્સ લખવાનું છે, ત્યાર પછી આ વિડીયોને તમારે અપલોડ કરી દેવાનો છે એટલે આ વિડીયો તમારો યુટ્યુબ શોર્ટ્સમાં અપલોડ થઈ જશે। તો મિત્રો, આ રીતે તમે યુટ્યુબ શોર્ટ્સનો ઉપયોગ કરી શકો છો। અને મિત્રો, આજના વિડીયોમાં બસ એટલું જ હતું અને મિત્રો જાતા જાતા તમે આ બે વિડીયો પણ જોઈ શકો છો કે હોઈ શકે આની અંદર તમને થોડી ઘણી માહિતી મળી શકે। તો આજના વિડીયોમાં બસ એટલું જ હતું, ફરી મળીશું એક નવા વિડીયોમાં। ત્યાં સુધી દરેક ગુજરાતીઓને બાય।